राजकोट शहर कांग्रेस प्रमुख अशोकभाई डांगरना भत्रीजा ऊपर हुमलो કરવામાં આવ્યો છે। અશોકભાઈ ડાંગરના ભત્રીજા જયદીપ ડાંગર લક્ષ્મીવાડી ખાતે આવેલ પાનની દુકાને પાન ખાવા માટે ગયો હતો અને ત્યારે સામાન્ય બોલાચાલી બાદ ગાળાગાળી થઈ હતી। આ મામલે ઉગ્ર બોલાચાલી બાદ 7-8 શખ્સોએ તલવાર અને ધારિયા સહિતના હથિયારો વડે હુમલો કર્યાનું પ્રાથમિક વિગતમાં જણાવ્યું છે। અશોકભાઈ ડાંગરના જણાવ્યા મુજબ અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સોની ટોળીએ આ હુમલો કરી અને જયદીપને ગંભીર ઈજાઓ પહોંચાડી છે। માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચી છે, જેને લઈને તેઓને મધુરમ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। લક્ષ્મીવાડી ચોકમાં મારા ભત્રીજા જયદીપ ઉપર અસામાજિક તત્વો ભરવાડ છે, 600 ને એમના છોકરા એમણે હુમલો કર્યો છે। મારા ભત્રીજાને માથામાં હાથના ભાગે તલવારો અને છરીના ભાગે ઘા થયા છે અને અત્યારે ઓબ્ઝર્વેશનમાં દાખલ છે। અહીંયા પોલીસે જાણ કરી દીધી છે, જે આવી નથી આવે એટલે ફરિયાદ દાખલ કરવામાં આવશે। 7-8 લોકો હતા, જસો એમના 3 છોકરા ઉદય ઉમેશ અને એક એનો ભત્રીજો, એનો 3 છોકરો અને 2-3 જણા માણસો દ્વારા બધા પાસે હથિયારમાં તલવાર હતી, જસા પાસે છરી હતી, એના ભત્રી છોકરાઓ પાસે તલવારો હતી, પાઇપ હતા, ધોકા હતા।